તો દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર હવે મધ્ય ગુજરાતના મહીસાગર અને ખેડા જિલ્લાના ખેતરોમાં જોવા મળી રહી છે મહીસાગર અને ખેડા જિલ્લાના છેવાડાના ગામોના ખેતરોમાં તૈયાર થતા તરબૂચ અને પપૈયાની દિલ્હીમાં ભારે માંગ છે પરંતુ આંદોલનના કારણે વેપારીઓ હાલ અહીં ન આવતા હોવાથી ખેતરોમાં તરબૂચનો પાક બગડી રહ્યો છે ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની અસરો ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને પણ થઈ રહી છે મહીસાગર જિલ્લાના છેવાડાના ગામોની અંદર મોટા પ્રમાણમાં તરબૂચ અને પપૈયાની ખેતી થાય છે જો કે દિલ્હીના આંદોલનને કારણે દિલ્હીમાં વેચાતો ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાનો માલ હાલ ખેતરોમાં બગડી રહ્યો છે આપણે વાત કરીશું સ્થાનિક ખેડૂતો સાથે કયું ગામ તમારું અને કેટલું નુકસાન થયું છે મારું ગામ માથલા લાટ અને નુકસાન અંદાજિત નુકસાન તો કરોડોમાં છે આખા ગામનો કે આજુબાજુના ખેડૂતોનો બધા બહુ જ નુકસાન છે અચ્છા તમારો માલ ક્યાં વેચાતો તો ને કઈ પ્રોબ્લેમ થયો છે હાલમાં માલ તો અત્યારે શું છે કે આ સિઝનમાં લગભગ વધારે પડતો માલ દિલ્હીમાં જાય છે અને દિલ્હીમાં અત્યારે લોકડાઉન અને ખેડૂત આંદોલન ચાલુ છે એમના કારણે વેપારીઓ આવતા નથી અને આવે છે નીચા ભાવે માંગે છે બરાબર છે જે દિલ્હીની અંદરની અસરો અહીંયા જોવા મળી રહી છે તો તમારે કેટલું નુકસાન થયું છે અને શું અપેક્ષા રાખો છો તમે અમારે અંદાજે દસ વીઘામાં દસેક લાખ જેવું નુકસાન થયું છે અચ્છા આ કઈ પદ્ધતિથી આખું વાવેતર કરેલું અને કેટલો નુકસાન થયું કેટલા રૂપિયામાં નુકસાન થયું તમને અ આ વાવેતર જે મલ્ચિંગમાં અંદાજે વાવવાનો ખર્ચો વીઘે વીસ થી પચીસ હજાર રૂપિયા આવે છે અને મલ્ચિંગ માં બધું કરવાનું હોય છે હા કાકા ખેડૂત આંદોલન ના થયું તો તમને શું ફાયદો થાત અહીંયા ખેડૂત આંદોલન ના થયું હોત તો લગભગ અમારે આ જે વીગે જે ઉત્પાદન પૂરેપૂરું મળે છે એમાં અમને 100% 100% ટકા ફાયદો થત કાકા હાલમાં તરબૂત શું સ્થિતિ જોવા મળે છે હાલમાં તરબૂત સ્થિતિ તમને કાપીને જ બતાવું આ માલ હવે વેચાશે કરો તમારો ના કેમ આ બધો તપેને ખરાબ થઈ ગયેલો છે ને અચ્છા વેપારી કોઈ લેવા તૈયાર જ નથી અચ્છા વેપારીઓ શું કહે છે વેપારીઓ શું કહે છે વેપારીઓ કંઈ કામમાં લાગે બગડી ગયો છે ને ઓછા ભાવે લેવા તૈયાર બરાબર આ હતા મહીસાગર જિલ્લાના ખેડૂતો મહીસાગર જિલ્લાના ખેડૂતોની વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોનો તરબૂચ અને પપૈયાનો પાક બગડી રહ્યો છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન મહીસાગર